છે થર્ડ ટેસ્ટ તરફ આગળ વધવાનું. તમે જેમ જાણો છો કે આપણે એડવર્બ્સ ને લઈને ટેસ્ટ સેશન્સ કરી રહ્યા છીએ, જેમાં આપણે સૌથી પહેલા એડવર્બ્સ ઓફ ટાઈમની ટેસ્ટ લઈ લીધી, ત્યારબાદ આપણે એડવર્બ્સ ઓફ પ્લેસની પણ ટેસ્ટ લઈ લીધી. જો તમે હજુ આ ટેસ્ટ ના આપી હોય તો ચોક્કસથી આ ટેસ્ટ આપજો. અને એની પહેલાં મેં કેટલાક વિડીયો અપલોડ કર્યા છે કે જેમાં આ કન્સેપ્ટ જે છે ક્લિયર કરવામાં આવ્યો છે. તો આ ટેસ્ટ આપતા પહેલાં એ કન્સેપ્ટને ક્લિયર કરવો ખૂબ જરૂરી છે, જેથી કરીને તમે બહુ સારા સ્કોર કરી શકો. તો જો એ વિડીયોઝ પણ ના જોયા હોય તો મારી ચેનલ પર ચોક્કસથી એડવર્બ્સના તમામ વિડીયો જોઈ અને ત્યાર પછી આ વિડીયો પર આગળ વધશો. તો આજે આપણે ટેસ્ટ લેવાના છીએ જે છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી. જે આપણે જોયું હતું કે એડવર્બ્સનો ત્રીજો પ્રકાર હતો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ક્રાઇબિંગ એક્શન. એટલે કે હાઉ ઓફનથી જ્યારે સવાલ પૂછવામાં આવે, કોઈ પણ ક્રિયા કોઈ પણ ઘટના કેટલી વાર થઈ છે એ એક્શનને ડિસ્ક્રાઇબ કરવામાં આવે, ત્યારે જે જવાબ મળે છે એને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સીની કેટેગરીમાં આપણે મૂકી શકીએ છીએ. ફરીથી રિપીટ કરું કે જો એડવર્બ્સ ઓફ ટાઈમ હોય તો ક્યારે થયું અને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી હોય તો કેટલી વાર થયું, આ રીતે બંને અલગ પડે છે. તો કન્સેપ્ટ તમે મારા વિડીયોમાં જે મેં પહેલાં વિડીયો અપલોડ કરેલો છે તેમાં વધારે ક્લિયર કરી શકશો. અત્યારે સમય છે ટેસ્ટનો. તમે જાણો છો એ રીતે 10 સવાલ હું તમારા માટે લાવી છું. તમારા પાસે બે ઓપ્શન્સ હશે, તમને જે ઓપ્શન સાચો લાગે તમારે કમેન્ટ બોક્સમાં એ આન્સર લખતા જવાનું છે અને વિડીયોના એન્ડમાં આપણે ચેક કરશું કે તમારા જવાબ સાચા છે કે ખોટા. તો ચલો લેટ ના કરીએ અને પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. મિતેશ ડેશ સ્પીક્સ ધ ટ્રુથ, યોર ઓપ્શન્સ આર ઓલવેઝ એન્ડ ટ્વાઇસ. મિતેશ સાચું બોલે છે, હંમેશા સાચું બોલે છે, અને બીજું કે એ બે વખત સાચું બોલે છે. આ બે ઓપ્શન્સ છે. હવે સાચું બોલવાની ક્રિયા કેટલી વાર થાય છે એ આ ટાઈપનો સવાલ જ્યારે આપણે પૂછ્યો હોય તો ડિસ્ક્રાઇબિંગ એક્શન જ્યારે આવતું હોય, તો અહીંયા તમે જવાબ આ બંને માટે વિચારી શકો છો કે ઓલવેઝ વિલ બી ધ કરેક્ટ આન્સર ઓર ટ્વાઇઝ વિલ બી ધ કરેક્ટ આન્સર. એના પછીનો પ્રશ્ન છે, I dash go for a walk with my friend. Your options are usually and the second one is at midnight. હું મારા મિત્ર સાથે ચાલવા જાઉં છું, યુઝવલી એટલે સામાન્ય રીતે, અને બીજું છે એટ મિડનાઇટ એટલે કે રાતના ટાઈમ પર હું ચાલવા જાઉં છું. તો ચાલવાની ક્રિયા કેટલી વખત થાય છે રિપીટ, તો સામાન્ય રીતે કે એટ મિડનાઇટ, શું સાચો જવાબ હોઈ શકે વિચારો અને કમેન્ટ બોક્સમાં. The teacher is dash late. Early and second option is never. શિક્ષક વહેલા મોડા હોય છે અથવા તો ક્યારે પણ મોડા હોતા નથી. તો મોડા થવાની ક્રિયા શિક્ષકની કેટલી વાર થાય છે તમે ઓપ્શન વિચારીને આન્સર લખી શકો છો. વી ડેશ વિઝિટ આર ગ્રેન્ડ પેરેન્ટ્સ, વી અપસાઇડ વિઝિટ આર ગ્રેન્ડ પેરેન્ટ્સ, ઓર વી ઓફન વિઝિટ આર ગ્રેન્ડ પેરેન્ટ્સ. અમે ઉપર અમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ વારંવાર અમારા ગ્રેન્ડ પેરેન્ટ્સને મળીએ છીએ. મહેશ ડેશ વિઝિટ્સ ધ લાઇબ્રેરી ઇનસાઇડ એન્ડ ફ્રીક્વન્ટલી. મહેશ અંદર લાઇબ્રેરીમાં જાય છે અથવા તો ફ્રીક્વન્ટલી એટલે કે વારંવાર લાઇબ્રેરીમાં જાય છે. યુ મસ્ટ સ્ટડી ઇન ધ મોર્નિંગ ઓર રેગ્યુલરલી, તમારે સવારમાં વાંચવું જોઈએ અથવા તમારે રેગ્યુલર થઈને વાંચવું જોઈએ, રેગ્યુલરલી વાંચવું જોઈએ. નિશા ડેશ કમ્સ હોમ લેટ રેરલી અથવા તો દેર. નિશા જે છે એ ક્યારેક, રેરલી એટલે ક્યારેક, અને બીજો ઓપ્શન છે દેર. એના પછીનો તમારો પ્રશ્ન છે, આઈ હેવ મેટ હિમ ઓન સન્ડે ઓર વન્સ, રવિવાર અથવા તો એક વાર. ડુ યુ ડેશ હેલ્પ ધ અધર્સ આઉટ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ એવર. એવર એટલે કે ક્યારે પણ, ક્યારે. આઈ ડેશ રીડ નોવેલ્સ લાસ્ટ મંથ એન્ડ સમટાઈમ્સ. લાસ્ટ મંથ મેં નોવેલ વાંચી હતી અથવા તો ક્યારેક હું નોવેલ્સ વાંચું છું. તો કોઈ પણ ક્રિયા રિપીટ કેટલી વખત થાય છે આ પ્રકારે તમારે જવાબ શોધવાના છે. તમારી સામે મેં ઓલરેડી 10 પ્રશ્નો મૂકી દીધા, એના ઓપ્શન્સ મૂકી દીધા, એન્ડ નાવ આઈ એમ જસ્ટ થિંકિંગ કે તમે લોકો આન્સર સાથે રેડી જ હશો. તો ચલો ચેક કરીએ કે શું તમે આ 10 પ્રશ્નોના જવાબ સાચા આપી શક્યા છો કે નહીં. આ પ્રશ્નનો જવાબ તમારી સામે છે, આપણે ચેક કરી લઈએ. મિતેશ ઓલવેઝ સ્પીક્સ ધ ટ્રુથ,
કેટલી વાર થાય છે? તો કે છે હંમેશા થાય છે, હંમેશા સાચું જ બોલે છે. આઈ યુઝ્યુઅલી ગો ફોર અ વોક વિથ માય ફ્રેન્ડ. હું સામાન્ય રીતે યુઝ્યુઅલી એટલે કે આમ અવારનવાર યુઝ્યુઅલી સામાન્ય રીતે વોક મારા મિત્ર સાથે કરવા જાઉં છું. ધ ટીચર ઇઝ નેવર લેટ. લેટ થવાની ક્રિયા ક્યારેય નથી હોતી. વી ઓફન વિઝિટ અ ગ્રેન્ડ પેરેન્ટ્સ. અમે ઓફન એટલે કે વારંવાર અમારા ગ્રેન્ડ પેરેન્ટ્સને મળવા જઈએ છીએ. મહેશ ફ્રિકવન્ટલી વિઝિટ્સ ધ લાઇબ્રેરી. મહેશ વારંવાર લાઇબ્રેરી વિઝિટ કરે છે. યુ મસ્ટ સ્ટડી રેગ્યુલરલી. તારે રેગ્યુલરલી સ્ટડી જે છે કરવું જોઈએ. નિશા રેરલી કમ્સ હોમ લેટ. ભાગ્યે જ નિશા ઘરે મળી આવે છે. આઈ હેવ મેટ હિમ વન્સ. હું તેને એક વાર મળવાની ક્રિયા કેટલી વાર થાય? તો કે એક વાર. ડુ યુ એવર હેલ્પ ધી અધર્સ? તું ક્યારે પણ બીજાને મદદ કરે છે? આઈ સમટાઈમ્સ રીડ નોવેલ્સ. હું ક્યારેક ક્યારેક નોવેલ્સ રીડ કરું છું. તમે જુઓ કે જે પણ પ્રશ્ન છે એનામાં આપણે એવું પૂછી શકીએ કે આ ક્રિયા કેટલી વખત થાય છે, એની આવૃત્તિ શું છે, એની ફ્રિકવન્સી શું છે. અને તમને જે જવાબ મળે છે એ જવાબ એડવોક્સ ઓફ ફ્રિકવન્સીમાં જાય છે. તો આ 10 પ્રશ્નોના 10 સવાલ તો આપણે જોયા. હવે ટાઈમ છે કે તમારો સ્કોર શું થયો. વોટ્સ યોર સ્કોર? કમેન્ટ બોક્સમાં તમે લખીને મને જણાવી શકો છો કે 10માંથી કેટલા સવાલના જવાબ તમે સાચા આપી શક્યા. કમેન્ટ બોક્સમાં હું તમારા જવાબ ચોક્કસથી વાંચવાની છું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને ચોક્કસથી લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો, અને જો મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પર ક્લિક કરજો કે જેથી મારા આવનારા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.